हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज नो आपको ईसीए ने अंदर टॉपिक छे मोड ऑफ इकोनॉमिक एनालिसिस, એટલે કે આર્થિક વિશ્લેષણની રીતો। આપણો ચેપ્ટર છે ઇકોનોમિક એનાલિસિસ એન્ડ ટેકનો ઇકોનોમિક સોલ્યુશન બેનિફિટ। ઓકે, તો એનર્જી કન્ઝર્વેશન માટે આપણે એવા ઓપ્શન શોધવાના છે કે જેનાથી આપણે કે કોસ્ટમાં પણ બેનિફિટ થાય અને આપણી એનર્જી સેવિંગ પણ થાય। ક્લિયર? તો આપણે આગળના લેક્ચરમાં રિસ્ક એનાલિસિસ જોઈતું, એની આગળના લેક્ચરમાં આપણે ડેફિશિએશન એટલે કે ઘસારાની રીતો જોઈતી, સ્ટ્રેટ લાઇન મેથડ, સિંકિંગ ફોન્ડ મેથડ, બરોબર। અહીંયા આપણે આજે જોઈશું મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ એટલે કે આર્થિક વિશ્લેષણની રીતો। એની અંદર પહેલી મેથડ છે આપણી પે બેક પીરિયડ, પે બેક પીરિયડ શોર્ટમાં તમને કહું અને આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે, પણ શોર્ટમાં તમને કહું તો કે પે બેક પીરિયડ પહેલી મેથડ છે। પે બેક પીરિયડ એટલે કે જેટલું તમે ઇન્વેસ્ટ કરો છો, પર્ટીક્યુલર કોઈ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ છે એની અંદર જેટલું તમે ઇન્વેસ્ટ કરો છો એ તમને કેટલા વર્ષની અંતે અથવા તો કેટલા સમયગાળા બાદ એ તમારું ઇન્વેસ્ટમેન્ટ તમને રિટર્ન મળે છે એને કહીશું આપણે પે બેક પીરિયડ। પછી છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, કે તમે એને શોર્ટમાં કહીશું આરઓઆઈ, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બરાબર, એ કેટલા ટકા ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને કેટલા ટકા તમને એનું રિટર્ન મળે છે। પછી છે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, તો નેટ પ્રેઝન્ટ વેલ્યુ મીન્સ કે કોઈ પણ પર્ટીક્યુલર પ્રોજેક્ટ છે તમારો, ફોર એક્ઝામ્પલ એક પ્રોજેક્ટ ની લાઈફ માટે આપણે નંબર ઓફ યર 5 યર માટે, બરાબર, કે 5 વર્ષ માટે, ફોર એક્ઝામ્પલ તમે તમારો બાઇક લઈ લો કે કાર લઈ લો, 3-4 વર્ષ યુઝ કર્યા પછી માની લો કે તમે 5 લાખ રૂપિયાની કાર લીધી, બરાબર, ફોર એક્ઝામ્પલ સ્વિફ્ટ ડિઝાયર, તો 5 વર્ષ યુઝ કર્યા પછી એની તમને કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું 5 લાખ રૂપિયા એટલા જ તમને પાછા નહીં મળે, પણ 5 વર્ષ પછી એની પ્રેઝન્ટ વેલ્યુ શું છે, એની પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ શું છે એને કહેવાય નેટ પ્રેઝન્ટ વેલ્યુ, બરાબર। પછી છે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, કેટલા ટકા તમને એની ઉપર મળે છે એ એને કહીશું આપણે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન। તો ચાર મેથડ છે મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, એની અંદર ફર્સ્ટ છે પેબેક પીરિયડ, સેકન્ડ છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, થર્ડ છે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ફોર્થ છે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન। શું છે? ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, ક્લિયર? ઇન્ટર આ ચારે ચાર મેથડ છે એ તમારે ઘણીવાર શોર્ટ ક્વેશ્ચન ની અંદર એક્ઝામ ની અંદર 2 માર્ક્સ 2 માર્ક્સ ની અંદર પૂછાતી હોય છે કે ક્વેશ્ચન કેવી રીતે હોય કે નેમ ઓફ મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, તો ચારે ચાર મેથડ ને તમારે નામ લખવા। હવે આની અંદર આપણે આ બે કેસ સ્ટડી તરીકે આ બે મેથડ જે છે પે બેક પીરિયડ એન્ડ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એના વિશે આપણે ચર્ચા કરીશું। ઓકે, આ જોઈ લો તમે ચારે ચાર મેથડ, ફર્સ્ટ પે બેક પીરિયડ, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, બરાબર, કેટલા ટકા એની ઉપર વળતર તમને પાછું મળે છે એ અને એની નેટ પ્રેઝન્ટ વેલ્યુ, પર્ટીક્યુલર જે મોબાઈલ લઈ લો કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ લઈ લો કે કોઈ પણ વસ્તુ લઈ લો, જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એને અમુક વર્ષો બાદ યુઝ કર્યા પછી તમને એટલી કિંમત નથી મળતી, પણ એની માર્કેટમાં શું પ્રેઝન્ટ વેલ્યુ છે એ તમને મળે છે એને કહેવાય નેટ પ્રેઝન્ટ વેલ્યુ। શું કહીશું આપણે એને? નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ક્લિયર? હવે આપણે જોઈશું કે પે બેક પીરિયડ એટલે શું અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું। તો કેસ સ્ટડી ની અંદર આપણે પે બેક પીરિયડ અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે ડીપલી જોઈશું। ઓકે,
तो पे बैक पीरियड, तो पे बैक पीरियड एटले शुं, तो के पे बैक पीरियड इज इक्वल टू प्राइमरी इन्वेस्टमेंट अथवा तो नेट इन्वेस्टमेंट એવું પણ કહી શકાય। नेट इन्वेस्टमेंट अथवा तो प्राइमरी इन्वेस्टमेंट अपॉन ईयरली बेनिफिट माइनस ईयरली कॉस्ट। क्लियर? એને એ કહી શકાય પેબેક પીરિયડ એટલે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે કહીએ છીએ એ અપોન યરલી બેનિફિટ માઇનસ યરલી કોસ્ટ એટલે કે વાર્ષિક જે તમને ફાયદો થાય છે એ પર એની સામે વાર્ષિક જે ખર્ચ થાય છે એ માઇનસ કરવાનો। માની લો કે તમને 1 લાખ રૂપિયા ફાયદો થાય છે, કેટલો 1 લાખ, એની સામે તમારે 25000 રૂપિયા શું છે ખર્ચ, તો તમને ફાયદો કેટલો થયો 75000। ક્લિયર? એને કહેવાય તમારો યરલી બેનિફિટ, કારણ કે તમે કોઈ પણ પર્ટીક્યુલર પ્રોજેક્ટ છે બરોબર, તો એમાં મશીનરી છે તો એનું મેન્ટેનન્સ લાગશે, કોઈ પણ વર્કર રાખેલું છે તો એનું મતલબ એની સેલરી એ બધું તમે ગણો, તો 1 લાખ રૂપિયા જે ફાયદો છે કન્સિડર કરાય ખરા, પણ જે સામે વાર્ષિક જે ખર્ચ થાય છે એ તમારે બાદ કરવો પડે। શું કરવો પડે? વાર્ષિક ખર્ચને બાદ કરવો પડે બરોબર। એટલા માટે શું આવશે? યરલી બેનિફિટ તમારો 75000। ઓકે, તો પેબેક પીરિયડ શું છે? તો કે પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ અપોન યરલી બેનિફિટ માઇનસ યરલી કોસ્ટ। ઓકે, પછી रिटर्न ऑफ इन्वेस्टमेंट आरओआई એ શું છે? તો પેબેક પીરિયડ નું ઇન્વર્સ છે, પેબેક પીરિયડ નું ઇન્વર્સ, તો એ રીતે પણ લખી શકાય આરઓઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પેબેક પીરિયડ ઇનટુ 100। रिटर्न ऑफ इन्वेस्टमेंट इज इक्वल टू 1 अपॉन पेबैक पीरियड इनटू 100। શું આવશે? रिटर्न ऑफ इन्वेस्टमेंट इज इक्वल टू 1 अपॉन पेबैक पीरियड इनटू 100। અહીંયા શું છે? પહેલા તો આપણે કોઈ પણ પ્રોજેક્ટ છે પેબેક પીરિયડ ફાઇન કરવું છે બરોબર। પેબેક પીરિયડ ફાઇન કર્યા પછી તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે જે પ્રાઇમરી ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એનો કેટલા ટકા તમને રિટર્ન મળે છે, ઓકે, એને આપણે કહીશું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ। એટલે કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન પેબેક પીરિયડ ઇનટુ 100। ઓકે, તો આ બને ફોર્મ્યુલા। હવે અહીંયા આપણે કેસ સ્ટડી ને રૂપમાં જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે પહેલા પેબેક પીરિયડ અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફાઇન્ડ કરવું છે। તો ફોર એક્ઝામ્પલ કોઈ એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ છે, કોઈ એનર્જી સેવિંગ પ્રોજેક્ટ લઈ લો બરાબર, એની અંદર તમે સ્ટાર્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરો છો? એની પ્રાઇસ છે 4,75,000 રૂપિયા। કેટલી? 4,75,000 રૂપિયા। કેટલા વર્ષ માટે છે? કે નંબર ઓફ યર્સ n ઇઝ ઇક્વલ ટુ 12 યર્સ। કેટલા? 12 યર્સ, 12 વર્ષ બરાબર। પછી 12 વર્ષ પછી એ વસ્તુ જે પ્રોજેક્ટ છે ને તમે વેચી દો છો, એટલે કે એની ભંગાર કિંમત ગણો, એ તમને વેચો છો ત્યારે નેટ પ્રેઝન્ટ વેલ્યુ બરાબર, એની NPV ગણો અથવા તો સેલ્વેજ વેલ્યુ ગણો, એ તમને માર્કેટમાંથી મળે છે 75000 રૂપિયા। કેટલી? 75000 રૂપિયા। યરલી ઇન્કમ છે તમારી 1,25,000 રૂપિયા।
એની સામે તમારો ખર્ચ થાય છે 45,000 રૂપિયા. ઓકે, આટલા ડેટા છે તમારી પાસે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે 4,75,000. કેટલા વર્ષ માટે એ પ્રોજેક્ટ છે? તો કે 12 વર્ષ માટે. 12 વર્ષ પછી વેચો છો ત્યારે તમારી એનપીવી એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ એનપીવી એ કેટલી મળે છે પ્રોજેક્ટની? તો કે 75,000. યરલી ઇન્કમ કેટલી છે? 1,25,000. એવા સામે ખર્ચ કેટલો થાય છે? તો 45,000. આનું તમારે પેબેક પીરિયડ ફાઇન્ડ કરવો. શું કરવો છે? પેબેક પીરિયડ. તો કે પેબેક પીરિયડ ફાઇન્ડ કરતા પહેલા અહીંયા તમારે નેટ બેનિફિટ શોધવો પડે. તો કેટલો થાય છે નેટ બેનિફિટ? ઇઝ ઇક્વલ ટુ યરલી ઇન્કમ બને 1,25,000 પણ સામે 45,000 ખર્ચ થાય છે. તો નેટ બેનિફિટ 1,25,000 માઇનસ 45,000 એટલે કેટલો મળશે તમને નેટ બેનિફિટ? 80,000. બરાબર, 80,000 રૂપિયા. હવે તમારો પે બેક પીરિયડ શું ફાઇન્ડ કરવાનો છે? તમારે પે બેક પીરિયડ. તો પે બેક પીરિયડ છે 4,75,000. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે તમારું? 4,75,000 એઝ પર ફોર્મ્યુલા. 4,75,000 માઇનસ તમારે, હવે જો ઇનિશિયલ વેલ્યુ કેટલી છે? 4,75,000. પણ તમારે 12 વર્ષ પછી તમે ડાયરેક્ટ વેચો છો એ પ્રોજેક્ટ, તો 75,000 રૂપિયા તો તમને મળે જ છે. એ તો તમને પાછા મળી ગયા. તો તમારું રોકાણ કેટલું ગણાય? 4,00,000 રૂપિયા નું. તો કે 4,75,000 માઇનસ બીજા 75,000 75 અપોન યરલી બેનિફિટ કેટલો છે? 80,000. અહીંયા મૂકી દો 80,000. ક્લિયર? હવે તમે અહીંયા મેથેમેટિક્સ રૂલ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો અહીંયા કેટલા આવશે? 4,00,000 અપોન આ માઇનસ આ 4 એટલે કે 5 ઇયર. તમે જે 4,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે હવે કઈ રીતે ગણવાનું? કારણ કે 4,00,000 રૂપિયા બધા 4,75,000 તમે ઇન્વેસ્ટ કરેલા છે, પણ તમને એ પ્રોજેક્ટ વેચ્યો ત્યારે 75,000 રૂપિયા 12 વર્ષ પછી મળે છે. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ તો કેટલું થયું? 4,00,000 રૂપિયા. તો એ 4,00,000 રૂપિયા તમને દર વર્ષે 80,000 નો ફાયદો થાય છે. કેટલો? 80,000 દર વર્ષે. 80,000 નો જે તમને ફાયદો થાય છે એટલા માટે અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને એ જે 80,000 નો જે ફાયદો થાય છે, તો દર વર્ષે તમે ગણો 4,00,000 રૂપિયા એટલે કે 5 વર્ષ, 8×5=40. તો એ 4,00,000 રૂપિયા તમને 5 વર્ષે શું મળશે? રિટર્ન મળશે. શું મળશે? રિટર્ન મળશે. ઓકે, તો એ 4,00,000 રૂપિયા છે એને તમારો શું કહેવાય? પે બેક પીરિયડ. શું કહીશું આપણે? પે બેક પીરિયડ. એટલે કે તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, શું કરો છો? ઇન્વેસ્ટમેન્ટ કરો છો પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, એટલા જ રૂપિયા તમને 5 વર્ષમાં પાછા મળે છે. તમારે ટોટલ પ્રોજેક્ટની લાઈફ કેટલી છે? 12 યર્સ. કેટલી છે ટોટલ લાઈફ? કેટલી છે? 12 યર્સ. તો બાકીના જે 7 વર્ષ છે, 5 વર્ષમાં તો તમને તમારા 4,00,000 રૂપિયા રિટર્ન મળી ગયું. બરાબર, તો બાકીના જે 7 વર્ષ છે એ શું છે? તમારો બેનિફિટ છે. તમે યરલી તમારે જે ખર્ચ થાય છે 45,000 રૂપિયા એ તમે માઇનસ કરો એટલે બાકીના 80,000 રૂપિયા તમને બેનિફિટ થાય. તો એ 4,00,000 રૂપિયા તો મળે છે અને બીજા 80,000 રૂપિયા 7 વર્ષ માટે. બરાબર, તો તમે કરો ગણો 8×7 કરો કેટલા થયા? બોલો 8×5=40. ક્લિયર? 8×6=48.
પછી 8 સતુ 56 તો બીજા 560000 રૂપિયા કેટલા કેટલા તમે 12 વર્ષની અંદર કમાયા તમારા પ્રોજેક્ટનો ખર્ચ બાદ કરતા હવે આ થઈ ગયો તમારો પેબે પીરિયડ બીજો છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપણે જેને કહીએ છીએ ROI શું કહીએ છીએ આપણે ROI તો પેબે પીરિયડ ક્લિયર તમને હવે આપણે શોધીશું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એને આપણે કહીશું ROI તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ શું છે પેબે પીરિયડ નું ઇન્વર્સ શું છે પેબે પીરિયડ નું ઇન્વર્સ તો 1/ પેબે પીરિયડ ઇનટુ 100 શું છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ 1/ પેબે પીરિયડ ઇનટુ 100 તો તમારો પેબે પીરિયડ કેટલો હતો 5 વર્ષનો હતો બરાબર તો 1/5 ઇનટુ 100 એટલે કેટલું આવશે 20% એટલે કે એના તમારા 20% રૂપિયા શું થાય છે તમને પાછા મળે છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે જે ઇન્વેસ્ટ કરો છો એની પછી તમે પ્રોજેક્ટને આપો છો તો પણ તમને 20% રૂપિયા શું મળે છે પાછા મળે છે શું મળે છે પાછા મળે છે એને આપણે કહીશું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું કહીશું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તો અહીંયા આપણે કેસ સ્ટડીની અંદર બે પોઈન્ટ જોયા પેબે પીરિયડ અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓકે તો આ જે મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ છે એની અંદર મેઈન બેનિફિટ તમને શું થાય છે કે તમારો કોઈ પણ પ્રોજેક્ટ છે બરાબર કે કોઈ પણ એનર્જી સેવિંગ પ્રોજેક્ટ છે એમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમારે પૂરેપૂરું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે કે કેટલા સમયગાળા દરમિયાન અથવા તો કેટલા સમય પછી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તમને રિટર્ન મળશે અને કેટલા ટકાના દર અહીંયા આપણે આજે જોયું પેબે પીરિયડ એટલે શું અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું અને એનું કેસ સ્ટડી તો આજે આપણે મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ ની ચાર મેથડ પેબે પીરિયડ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એનપીવી એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ફોર્થ મેથડ છે આપણી ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન એ ચારે ચાર મેથડ નું આપણે ડિસ્કશન કર્યું થેન્ક યુ